से संस्कृत चैप्टर 5 गुणवती कन्या अबे हमें अपने छेला फुकराना शब्दार्थ ने अनुवाद बाकी है तो अपने एक बार अनुवाद को रिवीजन कर लीजिए पच्चीस छेला फुकराना शब्दार्थ ने अनुवाद जुए काजी नगर में शक्ति कुमार नाम नो एक सेठ नो दीकरो रहेतो ते जयरे पोताना जीवन ना 22मा वर्ष में प्रवेश्यो त्यारे चिंता में पत्नी वगरनाओने अने અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓને સુખ હોતું નથી તો કઈ રીતે હું ગુણવતી પત્નીને પ્રાપ્ત કરું પછી તે ખૂબ વિચારીને કપડાના છેડે બાંધેલી ડાંગરવાળું પત્નીને મેળવવા માટે વિવિધ દેશોમાં ફરતું હતું એકવાર તે કાવેરી નદીના કિનારે આવેલા નગરમાં આવી પહોંચ્યું ત્યાં તેણે કુવા ઉપર આછા આભૂષણવાળી એક કન્યાને જોઈ તેની રૂપ સંપત્તિથી અંજાયેલા તેણે વિચાર્યું મારું હૃદય આમાં આકર્ષાયું છે તો તેને પારખીને વિવાહનો પ્રસ્તાવ કરીને સંમતિ હશે તો એને પરણીશ તે તેની પાસે આવીને સવિનયપૂર્વક બોલ્યો શું તારામાં કુશળતા છે મને એક પ્રસ્થ ધાન્યમાંથી વિવિધ ભોજન બનાવીને જમાડવાની પછી તેણે હા કહીને પ્રસ્થ જેટલું ધાન્ય લઈને શેઠના પુત્રની યાચના અનુસાર કરવા પ્રવૃત્ત પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવ્યો પછી તેને સમતળ શુદ્ધ જમીન પર ઘસી આથી ફોતરામાંથી ચોખાના દાણા જુદા પડ્યા ચોખા મેળવીને તેણે તે ફોતરાને ઘરેણાઓને સાફ કરવા સોનીને વેચવા દાસીને કહ્યું તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે એમ પણ દાસીને જણાવ્યું દાસી લાકડા લઈ આવ્યા ત્યાર પછી તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા અને ગરમ કરેલા પાણીમાં નાખ્યા થોડા જ સમયમાં ચોખા તૈયાર થયા પછી લાકડાને બળતણને પાણીથી ઠારી દઈને કોલસાને પણ જરૂરિયાતવાળાને મોકલીને જે ધન મળ્યું તે ધનથી શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા તેમાંથી તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી થોડા જ સમયમાં ભોજન તૈયાર થયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા પહેલાં અતિથિને સ્નાન કરવા જણાવ્યું પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને તેણે પીણા અને નાસ્તા સાથે ઘી સહિત ભાત અને બીજી વાનગીઓ આપી હવે અહીંયાથી આપણે છેલ્લા ફકરાથી શબ્દાર્થને અનુવાદ હતા એ આપણે જોઈએ મધ્ય શાક ભુજિયાદીના વિવિધાના પદાર્થના વર્ણન કૃત્વા અતિથિએ ભોજન રુચિમ અભી અવર્તે મધ્ય એટલે વચ્ચે સા એટલે તેણે ભુજિયાદીના એટલે ભોજન વગેરે વિવિધાના એટલે વિવિધ પદાર્થના એટલે પદાર્થોનું વર્ણન કૃત્વા વર્ણન કરી અતિથિને ભોજન રુચિ અપી તો ભોજન પ્રત્યેની રુચિ પણ અવર્જિત એટલે વધારી વચ્ચે તેણે ભોજન વગેરે વિવિધ પદાર્થોનું વર્ણન કરીને અતિથિની ભોજન પ્રત્યેની રુચિ પણ વધારી મુક્તે તું તસ્મિના અતિથો તયા તાંબુલસ્ય અપી વ્યવસ્થા ઉભા તે અતિથિએ ભોજન કરી લીધું ત્યારે પાણીની વ્યવસ્થા પણ કરી તાંબુલસ્ય એટલે પાન કૃતા એટલે કરી તે અતિથિએ ભોજન કરી લીધું ત્યારે ગયા એટલે ત્યારે પાણીની વ્યવસ્થા પણ કરી એવમ સ્વકીય ગુણ સંપદા પ્રસ્થ પરિમિતેન ધાન્યન વિવિધાની વેચનાની વિરચિત વતી કન્યા પ્રતિ સમાકૃષ્ટ શક્તિ કુમાર
विवाहस्य प्रस्तावं कृत्वा एवं એટલે આ પ્રમાણે અથવા આ રીતે આ પ્રમાણે સ્વકીય એટલે પોતાની ગુણ સંપદા એટલે ગુણ સંપત્તિ વડે પ્રસ્થ પરિમિતે એક પ્રસ્થ ધાન્યથી વિવિધાની વ્યંજનાની વિવિધ વાનગીઓ વિચિત્વતી એટલે તૈયાર કરનારી કન્યા પ્રતિ એટલે કન્યા તર સમાકૃષ્ટ એટલે આકર્ષાયેલ શક્તિ કુમારી વિવાહસ્ય પ્રસ્તાવ વિવાહનો પ્રસ્તાવ ઉત્વાન એટલે કરવું આ પ્રમાણે પોતાની ગુણ સંપત્તિથી આ પ્રમાણે પોતાની ગુણ સંપત્તિથી એક પ્રસ્થ ધાન્ય વડે એક પ્રસ્થ ધાન્યથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી કન્યા તરફ આકર્ષાયેલા શક્તિ કુમારે વિવાહનો પ્રસ્તાવ કર્યો કન્યા સ્વીકૃતે પ્રસ્તાવે તામ વિધિવત ઉપગમ્ય સ્વનગરમ અનાયત કન્યાએ સ્વીકૃત એટલે પ્રસ્તાવ પ્રસ્તાવે સ્વીકૃત એટલે પ્રસ્તાવ સ્વીકાર્યો કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે વિધવધુ ઉપગમ્ય એટલે વિધિપૂર્વક લગ્ન કરીને સ્વનગર અનાયત પોતાના નગરમાં રહી ગયો જો પ્રકરણ આપણે એક વાર અંદર જોઈએ વચ્ચે વચ્ચે તેણે વિવિધ પદાર્થોનું વર્ણન કરીને અતિથિને ભોજન પ્રત્યેની રુચિ પણ વધારી તે અતિથિએ ભોજન કરી લીધું ત્યારે પાનની વ્યવસ્થા પણ કરી આ પ્રમાણે પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ધાન્યથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી કન્યા તરફ આકર્ષાયેલા શક્તિ કુમારી વિવાહનો પ્રસ્તાવ કર્યો કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક લગ્ન કરીને પોતાના નગરમાં લઈ ગયો હવે આપણે આટલા આ ફકરાના અનુવાદ આ શબ્દાર્થ જોઈ લઈએ મધ્ય મધ્ય ભોજન વગેરે ભોજન રુચિ મોટી ભોજન પ્રત્યેની ભોજન પ્રત્યેની રુચિ પણ અવર્તયો પાણી સ્વકીય
વિચિત વતી વિચિત વતી તે તૈયાર કરનારી તૈયાર કરનારી કન્યા પ્રતિ એ કન્યા તરફ સમાપુષ્ટ સમાપુષ્ટ એ આગળ સાયલ ભોજન વગેરે આદિના આદિના જે પૂજ્ય પૂજ્ય વત્તા આદિના આદિના એટલે વગેરે ત્યાં સંધિ છૂટી પડશે. વર્ણન કૃત્વા તો વર્ણન કરીને ભોજનમ રુચિ અપી એટલે ભોજન પ્રત્યેની રુચિ પણ અવર્ધ્યત એટલે વધારે તાંબુલસ્ય એટલે પાનની કૃતા એટલે કરી એવો આ પ્રમાણે અથવા આ રીતે સ્વકીય એટલે પોતાની ગુણ સંપદા એટલે ગુણ સંપત્તિ પડે વિરચિત વતી તો તૈયાર કરનારી કન્યા પ્રતિ તો કન્યા તરફ અને સમાપુષ્ટ સમાપુષ્ટ એટલે આકર્ષાયેલા વિરસ્ય પ્રસ્તાવ વિરસ્ય પ્રસ્તાવ વિવાહ પ્રસ્તાવ વિવાહ પ્રસ્તાવ સ્વીકૃતે પ્રસ્તાવ સ્વીકૃતિ એટલે સ્વીકારી સ્વીકારી લગ્ન કરી વિધિવત પયમ્ય એટલે વિધિપૂર્વક લગ્ન કરીને સ્વનગરમ
તો પોતાના નગરમાં ને અનયત અનયત એટલે નહીં તો અહીંયા આપણા પાઠના શબ્દાર્થ આખા પાઠના શબ્દાર્થનો અનુવાદ પૂર્ણ થયો હવે આપણે જોઈએ તો આપણે પેપર સ્ટાઇલમાં છે કે રેખાંકિત શબ્દોને સુધારીને વાક્ય ફરીથી લખો તમારા ધોરણોમાં આવતું જ બરાબર એ જ પ્રમાણે આપણે દસમામાં પૂછાય છે તો આપણે એ જોઈએ રેખાંકિત શબ્દોને રેખાંકિત શબ્દોને સુધારીને રેખાંકિત શબ્દોને સુધારીને વાક્ય ફરીથી લખો અથવા ફકરો ફરીથી લખો જો રેખાંકિત શબ્દો એટલે જેની નીચે અંડરલાઈન કરેલું હોય એક શબ્દ આપણે સુધારવાનો અને આખો ફકરો ફરીથી લખવાનો એટલા સુધારેલા શબ્દો લખવાના નથી તો આપણે જોઈ લઈએ અલ્પીયસા અલ્પીયસા કાલેનેવ કુંડલા કુંડલા સિદ્ધા સિદ્ધા સજ્જાતા અલ્પીયસા કાલનેવ
નેવર તુંડલા તુંડલા સિદ્ધા સિદ્ધા સજ્જાતા જો મેં 10 સપ્તાહ પહેલા
છે નોટબુકમાં ખાસ લખવાનું. હવે આગળ જે ફોટો લખાયો રેખાંકિત શબ્દોને સુધારીને વાક્ય ફરીથી લખો એ પણ નોટબુકમાં લખવાનું છે. આપણે નોટબુકમાં લખવાનું કે પત્તિ સોની કોળસો મંજૂરી ચોખા લાકડું બળતણ ઘી માંગીને એકવાર આ શબ્દોનું તમારે સંસ્કૃત લખવાનું છે. એટલે હોમવર્કમાં તમારે આટલું કરવાનું.